હેલો ફ્રેન્ડ્સ, વીએસ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 19 ઓગસ્ટના કરંટ અફેર્સ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, 11મું વિશ્વ હિન્દી સંમેલન જે મોરિશિયસની રાજધાની પોર્ટ લુઇસમાં જેની શરૂઆત એટલે કે પ્રારંભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની થીમ છે હિન્દ વિશ્વ અને ભારતીય સંસ્કૃતિ, જે 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. વિશ્વ હિન્દી સંમેલનનું પ્રથમ સંમેલન 1975માં મળ્યું હતું, જે ભારતના નાગપુરમાં યોજાયું હતું. મોરિશિયસના પ્રધાનમંત્રી છે પ્રવીણ કુમાર જગન્નાથ, એ ત્યાં એક સાયબર ટાવર ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ભારતની મદદ લેવામાં આવી હતી. તો ભારતની મદદથી આ જે સાયબર ટાવર ત્યાં ઊભો કરવામાં આવ્યો છે, તો આ સાયબર ટાવરનું નામ મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ કુમાર જગન્નાથે એવી જાહેરાત કરી કે આ સાયબર ટાવરનું નામ અટલ બિહારી વાજપેયી ટાવર કરવામાં આવશે. અને જે આ વિશ્વ હિન્દી સંમેલન છે તેનું ચિહ્ન છે મોર અને ડોડો, જે અહીં તમને મોર દેખાય છે, અને ડોડો, ડોડો એટલે કે જે પક્ષી છે જે મોરિશિયસનું રાષ્ટ્રીય પક્ષી છે, જે અહીં તમને દેખાય છે. આ ઉપરાંત વાત કરીએ તો રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે 14 સપ્ટેમ્બર, અને વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે 10 જાન્યુઆરીના રોજ. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2019. ભારતનું કૃષિ મંત્રાલય છે તેણે 2019ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઘોષિત કરવાનું UNFAO એટલે કે યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને પ્રસ્તાવ મોકલ્યો છે. તો 2018ને આની ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની આવી રીતે પ્રસ્તાવ મોકલ્યો હતો કૃષિ મંત્રાલય. તો UNFAOએ 2018ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાનું ઘોષિત કર્યું હતું. તો હવે 2019ને પણ આ રીતે ઘોષિત કરવામાં આવશે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો કે કર્ણાટકમાં થાય છે. અને આપણા કૃષિ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તો આપણા કૃષિ મંત્રી કોણ છે? રાધામોહન સિંહ છે. બાજરીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મિલેટ. UNFAO વિશે જોઈએ તો UNFAO એટલે કે યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1945 એટલે કે 1945માં થઈ હતી, જેનું મુખ્ય મથક આવેલું છે ઇટાલીના રોમ શહેરમાં. કેરળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર, કેરળમાં જે આ અતિવૃષ્ટિ થઈ છે કે જે પૂર આવ્યું છે, તો તેના જે પૂરગ્રસ્ત લોકો છે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી 500 કરોડ રૂપિયાની મદદનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં મૃતકોને 2 લાખ અને જો તમને સામાન્ય ઈજા થઈ હોય અથવા તો જે અસરથી જે પૂરગ્રસ્ત લોકો હોય તેને 50,000 એટલે કે 50,000નું મદદ કરવામાં આવશે. આ ઉપરાંત કેરળની વાત કરીએ તો કેરળની આપણે બીજી વાત કરીએ તો કેરળના જે પાટનગર એટલે કે જે છે તે છે તિરુવનંતપુરમ. તેના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, જે કમ્યુનિસ્ટ પાર્ટીના છે એટલે કે સમાજવાદી પાર્ટીના છે. અને તેના ગવર્નર કોણ છે? તો કે પી સદાશિવમ. તે તમે મિત્રો ગૂગલમાંથી નોટ કરી લેજો. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારતની પેમેન્ટ સિસ્ટમને કંટ્રોલ કરતી સંસ્થા છે. એટલે કે જે પેટીએમ છે, એરટેલ પેમેન્ટ બેંક છે, આ બધી જે પેમેન્ટ સિસ્ટમ છે તેને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? NPCI કરે છે. NPCIની સ્થાપના થઈ હતી 2008માં અને તે RBIના અંતર્ગત એટલે RBIની અંડરમાં કામ કરે છે. તો NPCIએ હમણાં જ UPI 2.0 એટલે કે સેકન્ડ વર્ઝન લોન્ચ કર્યું છે. તો UPI શું છે? તો કે UPIનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જે એક પેમેન્ટ એપ્લિકેશન છે. પેમેન્ટ એપ્લિકેશન તો શું કામ કરે છે? તો કે અલગ અલગ બેંક એકાઉન્ટ, તમારા અલગ અલગ બેંકમાં એકાઉન્ટ હોય તો તેના પર નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? આ એપ UPI કરશે. આ UPIનું બીજું વર્ઝન છે. આની પહેલાં UPIનું પ્રથમ વર્ઝન હતું જે 2016માં લોન્ચ થયું હતું. અને UPIનું 2.0 આ વર્ઝન લોન્ચ કોણે કર્યું છે? તો કે ઉર્જિત પટેલે. ઉર્જિત પટેલ કોણ છે? તો કે RBIના ગવર્નર છે હાલના. ત્યારબાદ મિત્રો વાત કરી હતી કે 18મો એશિયાડ ગેમ્સ, એશિયન ગેમ્સ જે ઇન્ડોનેશિયા ખાતે યોજાઈ રહ્યો છે, તેના ધ્વજવાહક તરીકે નીરજ ચોપરા આપણે અગાઉ વાત કરી લીધી છે. ત્યારબાદ ફિફા દ્વારા હાલમાં બધા દેશોનો વર્લ્ડ રેન્ક બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતનો ક્રમ કેટલામો છે? 96 એટલે કે 96મો ક્રમ છે. તો ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે? સુનિલ છેત્રી છે. તો પ્રથમ સ્થાન આમાં કોને મળ્યું છે? તો કે ફ્રાન્સને મળ્યું છે. ફિફા વિશે જોઈએ તો ફિફાનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન, જેનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચમાં. અને ફિફા ક્યારથી રમાય છે? તો કે 1930થી દર 4 વર્ષે રમાય છે.
ફિફાનું હમણાં છેલ્લી એટલે કે 2018માં રમાયો, જે રશિયામાં રમાણો હતો, અને હવે 4 વર્ષ પછી એટલે કે 2022માં રમાશે, જે કતારમાં રમાશે. ત્યારબાદ UIDAI એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કે જેણે હમણાં આપણને ખ્યાલ છે કે આધાર કાર્ડ UIDAI દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, તો તેમાં જો તમે સિમ કાર્ડ ખરીદવા જાઓ તો તમારી ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. તો હવે ફિંગરપ્રિન્ટ ઉપરાંત વ્યક્તિનો ચહેરો પણ મેચિંગ થવો જોઈએ, જેવી UIDAI એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે. આ વસ્તુ પંદર સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. UIDAI વિશે વાત કરીએ તો UIDAI ના CEO છે અજય ભૂષણ પાંડે અને તેના ચેરમેન છે જે સત્ય નારાયણ. તો મિત્રો, તમે મને જણાવજો કે UIDAI કે જે આધાર કાર્ડ બહાર પાડે છે, તો તેમણે આધાર કાર્ડ બહાર પાડવાનું શરૂઆત કયા વર્ષેથી કરી હતી, જે કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ કોફી અન્નાન, જે ઘાના દેશના હતા, કોફી અન્નાન તે UN એટલે કે યુનાઇટેડ નેશન્સના પ્રથમ અશ્વેત સેક્રેટરી, અશ્વેત એટલે જે વ્હાઇટ ના હોય એવા, ગોરા ના હોય એવા એટલે કે કાળા, તો તેવા પ્રથમ સેક્રેટરી હતા, જેમને 2001માં શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમનું હાલમાં જ સ્વિટ્ઝરલેન્ડ મુકામે નિધન થયું છે. તો તેમને 2001માં શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને તે UNના પ્રથમ અશ્વેત સેક્રેટરી હતા. ત્યારબાદ આજ 19 ઓગસ્ટ છે, તો આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે 19 ઓગસ્ટને ઉજવવામાં આવે છે. મિત્રો, હવે ગઈકાલના પ્રશ્નોની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્નો પૂછ્યા હતા કે બંધારણ સભા દ્વારા વર્તમાન ધ્વજનો સ્વીકાર ક્યારે કરાયો હતો, તો તેનો જવાબ આવશે 22 જુલાઈ 1947 દ્વારા. ત્યારબાદ ભારતમાં વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી, તો મિત્રો તેમાં જવાબ આવશે પિંગલી વેંકૈયા. તો હવે જે મિત્રોએ જવાબ આપ્યો હતો કે મેડમ ભીખાઈજી કામા, તો હવે એના પર વાત કરીએ તો કે જો મિત્રો સૌ પ્રથમ ધ્વજની વાત કરે, સૌ પ્રથમ ધ્વજ જે 1907માં મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કર્યો અને તે જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ હતી તેમાં લહેરાવ્યો હતો. તો પ્રથમની વાત કરે, પ્રથમ ધ્વજ, તો તેમાં આવશે મેડમ ભીખાઈજી કામા. અમુક બુકમાં એવું આપેલું છે કે વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પણ તેમાં પણ મેડમ ભીખાઈજી કામા આપેલ છે, પણ મિત્રો જો લોજિકલી જોવા જઈએ તો તે શક્ય નથી. તો 1947 બાદ આપણો દેશ આઝાદ થયો, ત્યારબાદ ઝંડા સમિતિ રચાઈ, તો ત્યારે જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તે તરફ કરવામાં આવી હતી પિંગલી વેંકૈયા દ્વારા. તો વર્તમાનમાં જે ઝંડો છે તેનું પૂછશે તો કોણ આવશે, પિંગલી વેંકૈયા, અને જો પ્રથમનું પૂછશે તો આવશે મેડમ ભીખાઈજી કામા. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કે પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન કોણ હતા, તો વડાપ્રધાનમાં આવશે લિયાકત અલી ખાન. અને એમ પૂછે કે પાકિસ્તાન જે મિત્રોએ મોહમ્મદ અલી ઝીણા જવાબ આપ્યો હતો, તો મિત્રો મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ હતા, ગવર્નર જનરલ. વડાપ્રધાન તો હતા લિયાકત અલી ખાન. ત્યારબાદ ગાંધીનગર શહેરને પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું, આ પણ પ્રશ્ન મેં પૂછ્યો હતો, તો ગાંધીનગર શહેરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું 11 ફેબ્રુઆરી 1971માં, ત્યારે આપણા મુખ્યમંત્રી હતા હિતેન્દ્ર દેસાઈ. અને જો ગાંધીનગર જિલ્લાની સ્થાપના પૂછે તો 1964 એટલે કે 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી અને પાટનગર બનાવવામાં આવ્યું હતું 1971માં. ત્યારબાદ હવે આજના પ્રશ્નની વાત કરીએ તો હાલના મહિલા હોકી વર્લ્ડ કપનું આયોજન જે હમણાં જ થયું હતું, જેમાં ભારત જીતી નથી શક્યું, તો તેમાં કયા દેશમાં તેનું આયોજન થયું હતું? અને બીજો ક્વેશ્ચન કે આધાર કાર્ડની શરૂઆત ક્યારે થઈ હતી, ક્યારથી આધાર કાર્ડ આપવામાં આવે છે? તો મિત્રો આજ માટે આટલું જ. આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયોને લગતું તમારે કંઈ સજેશન હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અમને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. આપનો દિવસ શુભ રહે.